मतलब संचय आवृत्ति अँ के प्रकार की है तो कि संचय आवृत्ति अँ आप थ्री ओछा प्रकार की थी ओछा प्रकार की एट्ले कि तेर आवृत्ति ने आगना पदों आगना आवृत्तिओ साथवाड़ो एट्ले कि पात्रीस एट्लो ऑप्शन बी ए आप आंसर आशे बराबर है मित्रों। ध्यान में रखू संचय आवृत्ति पूछी हो तो बे प्रकार की मे थी ओछा प्रकार की थी वधु प्रकार की थी ओछा प्रकार की एटले जे अवलोकन में वर्ग आप वर्ग ने आवृत्ति है ते आवृत्ति आगनी आवृत्ति साथवाड़ो एट्ले थी ओछा प्रकार की संचय आवृत्ति मे आवृत्ति मोटा एट्ले कि पाचड़ना आवृत्ति साथवाड़ो एट्ले थी मोटा प्रकार की संचय आवृत्ति आपने मळशे। हवे तीसमो क्वेश्चन जो पी ऑफ ए जेम पी ऑफ ए बार बराबर त्रण जेम पांच हो तो पी ऑफ ए बराबर खाली जगह अहीं आपने संभावना घटे अने न घटे बने गुणोत्तर आपेलो छे त्रण जेम पांच अने पी ऑफ ए शोधवा कीधुं छे तो आ प्रकार जयरे गुणोत्तर आपेलो होने आप शोधवा होना नवमा धोरण थी सीख्या छे केव रीते थशे तो सौ प्रथम तो गुणोत्तरों अपने सरवाड़ो करीशू एटले कि अहीं त्रण वत्ता पांच एट्ले कि आठ ए टोटल आपने गुणोत्तरों मळशे बराबर त्रणना स्थाने जे किंमत हशे ते वत्ता पांचना स्थाने जे किंमत हशे एनो गुणोत्तर केटला बराबर थशे आठ बराबर थशे। हवे आपने कीधु छे त्रण ए शू छे पी ऑफ ए नो छे पांच शू छे पी ऑफ ए बार छे अहीं पी ऑफ ए बराबर त्रण छे અને પી ઓફ એ બાર બરાબર પાંચ છે બરાબર આપણે ગુણોત્તરમાં જોઈ શકીએ માટે પી ઓફ એ શોધવાનું છે એટલે ત્રણ છેદમાં આઠ ટોટલ આઠ ભાગમાંથી ત્રીજો ભાગ તે જ રીતે પી ઓફ એ બાર શોધવાનું હોત તો પાંચના છેદમાં આઠ આપણે શોધવાનું છે પી ઓફ એ એટલે કે ત્રણના છેદમાં આઠ આપણને મળશે ઓપ્શન ડી। હવે જોઈએ તે એકત્રીસમો ક્વેશ્ચન સાઇન આલ્ફા બરાબર વન હાફ કોસ બીટા બરાબર વન હાફ તો આલ્ફા પ્લસ બીટા કેટલા તો મિત્રો સાઇન આલ્ફા આલ્ફાના સ્થાને કયો ખૂણો મૂકો તો વન હાફ કિંમત મળે અહીં આપણને કીધું છે સાઇન આલ્ફા બરાબર વન હાફ તો આલ્ફાની કઈ કિંમત માટે વન હાફ મળે આપણને તો કે સાઇન સિક્સટી લખીએ તો એ આપણને વન હાફ મળે એનો મતલબ આલ્ફા બરાબર કેટલા હશે અહીં સિક્સટી હશે તે જ રીતે કોસ બીટા બરાબર વન હાફ કોસની કઈ કિંમત માટે કિંમત આપણને વન હાફ મળે તો કે થર્ટી માટે એટલે કોસ થર્ટી વન હાફ એનો મતલબ બીટા બરાબર અહીં કેટલા હશે થર્ટી હશે તો માટે આલ્ફા પ્લસ બીટા બરાબર સિક્સટી વત્તા થર્ટી એટલે કે નાઇન્ટી બરાબર એટલો ઓપ્શન એ એ આપણને આન્સર અહીં મળશે। બત્રીસમો ક્વેશ્ચન બે સમાન ઊંચાઈના શંકુઓના પાયાની ત્રિજ્યાઓનો ગુણોત્તર બે જેમ ત્રણ તો તેમના ઘનફળનો ગુણોત્તર કેટલો તો મિત્રો શંકુના ઘનફળનો ગુણોત્તર એટલે કે શંકુનું ઘનફળનું સૂત્ર છે વન બાય થ્રી પાય આર સ્ક્વેર એચ અહીંયા ત્રિજ્યાઓનો ગુણોત્તર આપેલો છે બે જેમ ત્રણ એટલે કે આર આપેલો છે બરાબર તો ત્રિજ્યાઓનો ગુણોત્તર લેવું છે તેના માટે આપણે ગુણોત્તર લખવો પડશે વન બાય થ્રી પાય આર સ્ક્વેર એચ છેદમાં વન બાય થ્રી પાય આર સ્ક્વેર એચ વન બાય થ્રી કેન્સલ પાય કેન્સલ એચ પણ કેન્સલ બરાબર બે સમાન ઊંચાઈ છે એટલે એચ પણ કેન્સલ વધ્યા આર સ્ક્વેર છેદમાં આર સ્ક્વેર તો અહીં બે ત્રિજ્યાઓમાં એક ત્રિજ્યા બે છે એટલે બેનો વર્ગ બીજી ત્રિજ્યા ત્રણ છે ત્રણનો વર્ગ એટલે બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ એટલે કે ચાર જેમ નવ એટલે કે ઓપ્શન ડી એ આપણને આન્સર મળશે। હવે તેત્રીસમો ક્વેશ્ચન એક હજાર સેન્ટીમીટર ક્યુબ બરાબર ખાલી જગ્યા લીટર તો એક લીટર બરાબર એક હજાર સેન્ટીમીટર ક્યુબ એટલે કે એક હજાર સેન્ટીમીટર ક્યુબ બરાબર એક લીટર થશે
એટલે અહીંયા આપણો આન્સર આવશે એક. મિત્રો અહીં જે આપણને આ કન્વર્ટર આપેલા છે એ આપણને ખબર હોવા જોઈએ. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે, એક લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ, એક મીટર ક્યુબ બરાબર 10 લાખ સેન્ટીમીટર ક્યુબ, જેને 10^6 સેન્ટીમીટર ક્યુબ પણ લખાય, એક મીટર ક્યુબ બરાબર 1000 લીટર, એક લીટર બરાબર 1000 મિલી લીટર, અને 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 મિલી લીટર. બરાબર છે? તો આ કન્વર્ટર આપણે યાદ રાખીશું. હવે 34મો ક્વેશ્ચન, વર્ગીકૃત માહિતીનો બહુલક એ. મિત્રો જોડકા જોડવાના છે. બહુલકનું સૂત્ર આપણે જાણીએ છીએ કયું છે, એલ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ ટુ છેદમાં એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ, કે પછી બી એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં 2f1 - f0 - f2 × h. તો બહુલકનું સૂત્ર છે આપણું બી. બરાબર છે? હવે જોઈએ 35મો ક્વેશ્ચન. તો 35મા ક્વેશ્ચનની અંદર અહીં આપણને આપ્યું છે. હવે જોઈએ 35મો ક્વેશ્ચન. સમાંતર શ્રેણીનું n-2 મું પદ કયું છે? આપણે અહીં જોડકા જોડવાના છે કે n-2 મું પદ બેમાંથી કયું છે, એ છે કે બી છે. તો મિત્રો આપણી પાસે સૂત્ર છે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું. બરાબર? જો nમું પદ હોય તો તેનું સૂત્ર છે a પ્લસ n-1 d. બરાબર? અહીં એનના સ્થાને n-2 મું પદ છે. એનના સ્થાને શું છે? n-2 મું પદ છે. તો nમું પદ શોધવાનું સૂત્ર a પ્લસ n-1 d, અને જો એનના સ્થાને n-2 હોય તો સૂત્ર શું થાય? તો a પ્લસ એનના સ્થાને n-2, અને આ માઇનસ વન તો રહેશે જ, અને ડી એટલે કે a પ્લસ n-2 - 1 - 3 d. એટલે કે n-2 મું પદ શોધવાનું સૂત્ર શું થશે? a પ્લસ n-3 × d. એટલે કે ઓપ્શન પહેલું જે છે તે આપણો જોડકાનો જવાબ આવશે. હવે 36મો ક્વેશ્ચન જુઓ. બે સમીકરણ આપેલા છે, x + y = 14, x - y = 8. અને અહીં આપણને કહે છે કે મોટી સંખ્યા શોધો. તો અહીં મોટી સંખ્યા શોધો એટલે શું શોધવાનું છે? તો મોટી સંખ્યા એટલે આપણે અહીં મોટો ઉકેલ કયો છે તે શોધવાનું છે. અહીંયા એક્સ અને વાય બરાબર બેનો સરવાળો કરવાથી 14 મળે છે, અને x - y કરવાથી 8 મળે છે. પરંતુ એ બંનેમાં એક્સ મોટો છે કે વાય મોટો છે, મોટી કિંમત કઈ છે તે આપણે શોધવાની છે. તો તે શોધવા માટે આપણે બંને સમીકરણને ઉકેલવા પડે. તો એના માટે સૌથી સરળમાં સરળ રીત છે આપણી પાસે લોપની રીત. તો લોપની રીતનો ઉપયોગ કરીએ તો x + y = 14 અને x - y = 8. લોપની રીતે દૂર કરીએ તો આ પ્લસ માઇનસ બંને વચ્ચે પ્લસ કરીએ તો પ્લસ, પ્લસ માઇનસ માઇનસ અને પ્લસ, તો આ વાય કેન્સલ થઈ જશે. 2x = 14 + 8 = 22 માટે x = આપણને મળશે 11. બરાબર? તે જ રીતે એક્સની કિંમત આ બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ, એક્સની કિંમત મૂકીએ આપણે પહેલાં સમીકરણમાં, તો કે x + y = 14 છે, જેમાં એક્સના સ્થાને 11 મૂકીએ, તો 14 માટે y = 14 - 11 - y = 3. બરાબર છે? તો વાયની કિંમત મળશે 3. હવે મોટી સંખ્યા કઈ છે? તો કે 11 મોટી છે કે 3 મોટા છે? તો આપણે જોઈ શકીએ કે અહીં 11 મોટા છે એટલે 11 આપણો જવાબ આવશે. આપણે ક્રોસ ચેક પણ કરી શકીએ. x = 11, y = 3 એટલે 11 + 3 = 14, અને 11 - 3 = 8. બરાબર છે? તો અહીં આપણો મોટી સંખ્યા કઈ છે? 11 છે, એવો મિનિંગ થશે. હવે 37મો ક્વેશ્ચન, નીચે આપેલ સમય સંખ્યામાં ખાલી જગ્યા સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત આવૃત છે. તો મિત્રો ચેપ્ટર 1ની અંદર આપણે શીખ્યા કે સમય સંખ્યામાં
दशांश निरूपण अनंत आवृत्त क्यारे होय के पछी शांत क्यारे होय तो ए थवा माटे जरूरी छे छेद कया पेटर्न थी बन्यो छे। बराबर, अपने पास अहीं छेदनुं महत्व छे। अहीं जो छेद 2n અને 5m હોય, બરાબર, આ પ્રકારનો બનેલ હોય તો તે શાંત હોય, અને જો છેદ 2n અને 5m પ્રકારનો ન હોય તો તે અનંત આવૃત હોય। બરાબર, તો તે અનંત આવૃત પ્રકારનું હોય છે, આવું આપણે ચેપ્ટર નંબર 1ની અંદર શીખ્યા છીએ। બરાબર, ચેપ્ટર નંબર 1નો છેલ્લો જે ટોપિક છે આપણો, તેની અંદર આપણે આ બાબત શીખ્યા છીએ। હવે આપણે ત્રણ જે ઓપ્શન છે એ ત્રણમાંથી કોનો છેદ 2n અને 5m પ્રકારે બનેલો છે અને કોનો નથી બનેલો તે આપણે જોવાનું છે। તો જેનો બનેલો હશે તે શું હશે, શાંત હશે દશાંશ નિરૂપણ, અને નહીં બન્યો હોય તે શાંત નહીં હોય। તો પહેલાં માટે ચેક કરીએ 32, તો 32ના અવિભાજ્ય અવયવ પાડો તો શું પડશે, 2 × 2 × 2 × 2 × 2, 2 × 2 = 4, 4 × 2 = 16, 16 × 2 = 32, એટલે કે 2^5, એટલે કે 2n પ્રકારનો છે આ। બરાબર, એટલે પહેલો જે છે તેની દશાંશ નિરૂપણ આપણને શું મળશે, શાંત। ત્યારબાદ બીજો જોઈએ 160, તો 160ના અવિભાજ્ય અવયવ પાડીને જુઓ તો 160ના અવિભાજ્ય અવયવ શું મળશે, તો અવિભાજ્ય અવયવ પાડવા માટે આપણે ટેબલનો ઉપયોગ કરી શકીએ, 2 / 80 / 2 / 20 / 2 / 10 / 5 / 5 / 1, એટલે કે 2 × 2 = 4, 5, 2^5 × 5^1, એટલે કે 32 × 5 = 50, 160। તો અહીં આપણે જોઈ શકીએ કે આ પણ 2n અને 5m પ્રકારનો છે, એનો મતલબ 160 જે છે તેની પણ દશાંશ અભિવ્યક્તિ કેવી મળશે, શાંત મળશે, આની પણ દશાંશ અભિવ્યક્તિ શાંત મળશે, એનો મતલબ 248 જે છે છેદમાં 248 તેની દશાંશ અભિવ્યક્તિ આપણને શાંત મળશે નહીં, કારણ કે એ જ એક બચ્યું છે, તેનો મતલબ અહીં અનંત આવૃત નિરૂપણ કોનું હશે, 17/248નું હશે। બરાબર, 17/248 જે છે તેનું દશાંશ નિરૂપણ આપણને અનંત આવૃત પ્રકારનું મળશે। હવે જોઈએ 38મો ક્વેશ્ચન, તો 38માં ક્વેશ્ચનમાં કહ્યું છે P(x,y)નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા, તો કે x અને y બિંદુનું ઉગમ બિંદુથી અંતર, એના માટેનું આપણી પાસે સૂત્ર છે વર્ગમૂળમાં x² + y² વર્ગમૂળમાં x² + y² એ આપણો આન્સર થશે। 39, દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 માં વિવેચકનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો બીજ સમાન થાય, તો મિત્રો આપણે ભણ્યા છીએ આપણી પાસે ત્રણ ઓપ્શન છે, d > 0, વિવેચક જે છે 0 કરતાં નાનો એટલે કે ઋણ હોય તો વાસ્તવિક બીજ આપણને ન મળે, જો d = 0 હોય તો સમાન વાસ્તવિક બીજ મળે, અને જો d > 0 એટલે કે ધન હોય તો ભિન્ન વાસ્તવિક બીજ મળે। અહીંયા આપણને પૂછ્યું છે ખાલી જગ્યા હોય તો બીજ સમાન થાય, તો બીજ સમાન ક્યારે થાય, d = 0 હોય ત્યારે, બરાબર, એટલે કે
डी बराबर जीरो विवेचकनु मूल्य जो जीरो थी जाए तो त्यारे आपने द्विघात समीकरण सामन बीज मळशे। हवे 40मो क्वेश्चन, ए बराबर 3.5 डी जीरो तो ए 105 बराबर खाली जगह। तो मित्रों 105मो पद शोधवानु सूत्र छे आपणी पासे ए प्लस 104 डी, बराबर। आपणे एनमू पद शोधवाना मोटा सूत्र ने नाना रीते आ रीते लखी शकीए छीए, बराबर। तो ए प्लस 104 डी एनी किंमत छे 3.5 वत्ता 104, डीनी किंमत छे 0, तो एना बराबर डी है 0 एटले 104 0 थई जशे। तो अहीं आपणने मळशे मात्र 3.5, एनो मतलब ए 105 એટલે કે 105મું પદ શું હશે, 3.5 હશે, એટલે કે 3.5 એ આપણો આન્સર હશે। હવે આગળ જોઈએ 41મો, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ઈએફમાં એબી ઓપન ડીઈ બરાબર બીસી ઓપન ઈએફ છે જો ખાલી જગ્યા હોય તો બે ત્રિકોણ સમરૂપ હોય। तो मित्रों अहीं आपणे बे त्रिकोण समरूप थवा माटेनी कंडीशन जोवानी छे। अहीं आपणे गुणोत्तर समान छो आपेल छे, बराबर। बे प्रकारना गुणोत्तर समान छो आपेल छे। तो आपणे आकृति परथी समझीए कि आ आपणा बे त्रिकोण छे, बराबर। आ छे आपणो त्रिकोण एबीसी, आ छे आपणो त्रिकोण पीक्यूआर, बराबर। हवे अहीं कह्युं छे एबी पी क्यू आर नहीं पण शुं छे डीईएफ छे, डीईएफ। अहीं आपणे कह्युं छे एबी छेदमां डीई एना बराबर बीसी छेदमां ईएफ। तो एबी ना छेदमां डीई एटले के आ अने आ आ बंने समान छे गुणोत्तर, आमनो आ बन्नेनो गुणोत्तर अने बीसी ना छेदमां ईएफ आ बन्नेनो गुणोत्तर, आ बन्नेनो गुणोत्तर केवा छे, एक समान छे एवुं आपणने कह्युं छे। तो हवे बन्ने त्रिकोणनी अंदर बे अनुरूप बाजुओना गुणोत्तर समान थया, परंतु हवे आ त्रण कंडीशनमांथी कई कंडीशन आपणे एमां लागू पाड़ीए तो बन्ने त्रिकोण समरूप थाय। तो आपणे मित्रो समरूपतानी शरतो भण्या छीए, बराबर छे। આપણે સમરૂપતાની ઘણી બધી શરતો ભણ્યા છીએ, તે શરતોની અંદર આપણે એક શરત ભણ્યા છે બાખુબાની શરત, બરાબર। બાખુબાની શરત આપણે શું ભણ્યા હતા કે જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય અને આ ખૂણાઓ જે બાજુઓને અંતર્ગત હોય તે બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે બે ત્રિકોણો સમરૂપ છે, બરાબર। એવી આપણે બાખુબાની શરત શીખ્યા છીએ, બરાબર। તો બાખુબા સમરૂપતાની શરત મુજબ આ બંનેનો ગુણોત્તર સમપ્રમાણમાં છે તો જો ખૂણો બી એમની અંતર્ગત ખૂણો ખૂણો બી અને ખૂણો ઈ જો સમાન થાય તો બાખુબા સમરૂપતાની શરત મુજબ આ બંને ત્રિકોણો કેવા થઈ જાય, સમરૂપ થઈ જાય। તો ખૂણો બી અને ખૂણો ઈ અહીં સમાન હોવો જોઈએ, એટલે કે જો ખૂણો બી બરાબર ખૂણો ઈ જો સમાન હોય તો આપણે બંને ત્રિકોણ માટે કહી શકીએ કે બંને ત્રિકોણનો એક ખૂણો, આ ત્રિકોણનો એક ખૂણો બી બીજા ત્રિકોણના એક ખૂણા ઈને સમાન હોય અને જો બાજુઓને અંતર્ગત હોય, બરાબર। બાજુઓને અંતર્ગત હોય તો બંને બાજુઓને અંતર્ગત છે, બંને બાજુઓની વચ્ચે પણ છે અને તે બાજુઓ કેવી હોય, સમપ્રમાણમાં હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ હોય, એટલે કે બાખુબા સમરૂપતાની શરત મુજબ ખૂણો બી અને ખૂણો ઈ આ જો બંને સમાન લઈએ તો અને તો જ આ બંને ત્રિકોણ કેવા થશે, સમરૂપ થશે, બરાબર છે। આગળનો ક્વેશ્ચન જોઈએ, 10/26 છેદમાં cot 64। તો મિત્રો આને સોલ્વ કરવા માટે પણ આપણને ત્રિકોણમિતિય ગુણોત્તર, કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તરના સૂત્ર આવડવા જોઈએ।
आपणे एक सूत्र भण्या छे के टेन 26 डिग्री बराबर कॉट 90 माइनस थीटा, टेन थीटा बराबर कोटिकोणना त्रिकोणमितीय गुणोत्तरनो सूत्र छे, टेन थीटा बराबर कॉट 90 माइनस थीटा। अहींया थीटाना स्थाने छे टेन 26, तो एना बराबर कॉट 90 माइनस थीटाना स्थाने 26, तो एनो मतलब टेन 26 एना बराबर कॉट 90 में 26 जशे तो 64, एट्ले के टेन 26 ना स्थाने आपणे कॉट 64 लखी शकीए। तो हवे आपणने आप्युं छे टेन 26 डिग्री छेदमां कॉट 24 डिग्री, एना बराबर टेन 26 ना स्थाने कॉट 64 लखीए छेदमां कॉट 64 लखीए, तो ऊपर नीचे बने कैंसल, आपने शूँ मळशे जवाब 1 मळशे बराबर। तो अहीं आपने किंमत केटली मळशे 1 मळशे। हवे 43मो क्वेश्चन जुओ, बे मित्रोनो जन्म ईस्वीसन 2000 थयो हतो, ते मित्रोनो जन्मदिवस समान होय तेनी संभावना केटली? तो मित्रों कोई पण वर्षनी अंदर समान होय जन्मदिवस एटले के सेम डेट होय, सेम डेट होय तो तेनी संभावना केटली? एकना छेदमां, पण छेदमां शुं आवशे? टोटल दिवसो। तो 2000 सालमां टोटल केटला दिवसो हता? तो अहीं आपण आप्युं छे 2000, तो 2000 सालमां 2000 दिवसो हता ए तो पॉसिबल नथी। 365 होई शके, 366 होई शके। 365 क्यारे होय? जो लीप वर्ष न होय तो 365 होय, जो लीप वर्ष होय तो 366 होय। अहीं 2000 जे छे ते लीप वर्ष छे बराबर, एनो मतलब के 2000 नुं जे वर्ष हतुं तेनी अंदर 366 दिवस हता बराबर। अहीं वर्ष 2000 ए लीप वर्ष छे, आथी ते वर्षना दिवसो 366 हशे। हवे 366 दिवसमांथी समान जन्मदिवस होय तेनी संभावना, तो समान जन्मदिवस होय तेवी एक જ તારીખ આવી શકે, કોઈ પણ એક જ દિવસ આવી શકે, માટે એની સંભાવના આપણને કેવી મળશે? તો કે 1/366 આપણને મળશે। હવે મિત્રો 2000 લીપ વર્ષ છે કેવી રીતે ખબર પડે? તો આપણને યાદ હશે કે 2020 જે ગયું એ લીપ વર્ષ હતું બરાબર। લીપ વર્ષ દર 4 વર્ષે આવે, 2020નું જે વર્ષ હતું તે લીપ વર્ષ હતું, એમાંથી 4 બાદ કરીએ તો 2016 એ લીપ વર્ષ હતું, તેમાંથી 4 બાદ કરીએ તો 2012 લીપ વર્ષ હતું, તેમાંથી 4 બાદ કરીએ તો 2008 લીપ વર્ષ હતું, તેમાંથી 4 બાદ કરીએ તો 2004 લીપ વર્ષ હતું, તેમાંથી 4 બાદ કરીએ તો 2000, એટલે કે 2000 પણ લીપ વર્ષ હતું બરાબર। આમ તમારે ડાયરેક્ટ શોધવું હોય તો આપેલા વર્ષને તમારે 4 વડે ભાગવા, અને જો 4 વડે ભાગતા શેષ શૂન્ય મળે તો તે વર્ષ લીપ વર્ષ હોય, અને જો શેષ શૂન્ય ન મળે તો તે લીપ વર્ષ હોય નહીં। તો 2000ને આપણે 4 વડે ભાગીશું તો આપણને શેષ શૂન્ય મળશે બરાબર છે, એટલે કે આ લીપ વર્ષ છે। હવે અહીંયા આપણને આન્સર મળશે 1/366। જ્યારે એ બરાબર ખાલી જગ્યા હોય ત્યારે સાઇન 2a બરાબર 2sin a સત્ય હોય બરાબર। તો અહીં આપણને એક ક્વેશ્ચન આપેલ છે જેની અંદર ચુમ્માલીસમાં ક્વેશ્ચનની અંદર જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય તો ત્યારે સાઇન 2a બરાબર 2sin a સત્ય હોય, એટલે કે ડાબા બરાબર જવા ક્યારે થાય, એની કઈ કિંમત મૂકીએ તો આ બંને સમાન થાય તે આપણે ચેક કરવાનું છે બરાબર। તો અહીં આપણને આપ્યું છે સાઇન 2a બરાબર 2sin a, તો અહીં આપણે એના સ્થાને આપણી પાસે જે ઓપ્શન છે તેમાંથી દરેક ઓપ્શન મૂકીને આપણે ચેક કરવું પડે।
बराबर जो ऑप्शन मूकवा डाबा बराबर जबा थी जाए तो ते ए नो खूणो हशे। तो आप पहला जीरो माटे चेक करिए कि ए बराबर जीरो लीए बराबर, तो अँ साइन टू इंटू जीरो बराबर टू साइन जीरो बराबर, तो माटे साइन टू इंटू जीरो बे गुणिया जीरो एट जीरो एट्ले कि साइन जीरो एना बराबर बे इंटू साइन जीरो माटे साइन जीरो की किंमत जीरो, आ बाजू बे गुणिया साइन जीरो की किंमत जीरो एट्ले कि जीरो बराबर जीरो अपन मड़ी गया, एनो मतलब कि डाबा बराबर जबा बने बाजू सरखी अपन मड़ी गई। एनो मतलब एवं थशे कि ए बराबर जीरो जे छे ते आपणे अहीं एना स्थाने मूकीशुं, डाबी बाजू और जमणी बाजू बने केवी थशे एक सामन थशे, ए सीवाय बीजो कोईपण खूणो तमे मूकीने जोशो एना स्थाने बराबर तो ए तमने सामन मळशे नहीं। आगळनो ऑप्शन एम सीक्यू जोईए, बे सेमी त्रिज्या अने छ सेमी ऊंचाईवाळा शंकुनु घनफळ खाली जग्या सेमी क्यूब छे, शंकुनु घनफळ शोधवानुं छे एटले सौ प्रथम तो आपणने सूत्र खबर होवुं जोईए, शंकुनु घनफळ एनुं सूत्र छे वन बाय थ्री पाई आर स्क्वेर एच बराबर, ज्यां आर अने एचनी वेल्यू पण आपणने खबर होवी जोईए, तो ज्यां आर बराबर आपणने आप्युं छे बे सेंटीमीटर, एच बराबर आपणने आप्युं छे छ सेंटीमीटर बराबर, तो ये किंमत आपणे अहीं मूकीए तो आपणने घनफळ मळी जाए, तो वन बाय थ्री गुणिया पाई गुणिया आरना स्थाने बे नो वर्ग एचना स्थाने छ, तो वन बाय थ्री गुणिया पाई गुणिया बे दू चार गुणिया छ तो एना बराबर एकना छेदमा त्रण गुणिया पाई गुणिया छ चौक चौबीस, तो एना बराबर त्रण अने चौबीस तो आठ तारी चौबीस एट्ले कि आठ पाई, तो शंकुनु घनफळ आपणने केटलू मळशे आठ पाई आपणने मळशे एट्ले कि ऑप्शन ए ये आपणो आंसर हशे। तो मित्रों आजे सेक्शन एना प्रश्नों आपणे जोया, खूब ज इम्पोर्टंट प्रश्नों छे, बोर्डनी परीक्षामां पूछाई शके एवा प्रश्नों छे, तो तमामे आ प्रश्नोने एक वार समझ्या बाद पोतानी नोटबुकनी अंदर पोते सॉल्व करी जोवा बराबर, अने समयांतरे एनी प्रेक्टिस पण करता रहेवू जेथी करीने आपणे परीक्षामां सेक्शन एनी अंदर आपणा मार्क्स कपाई नहीं बराबर छे। आ प्रश्नोनी आ जे एमसीक्यू छे एनी पीडीएफ पण तमने ग्रुपमां मोकलवामां आवशे बराबर, तेमांथी तमारे नोटबुकनी अंदर बधा एमसीक्यू सेक्शन एना प्रश्नों लखी लेवाना अने जाते सॉल्व करवा प्रयत्न पण करवानो। थैंक यू।